नमस्कार विद्यार्थी मित्रों, सर्व ने शुभ सवार। जय श्री कृष्ण। साथे धोरण 8 गणित स्वाध्याय 11 मापन। भाई मित्रों, अपने मापन ने अंदर घना सूत्र छे आपणे જોઈ લીધેલા છે। હવે આપણે દાખલા તરફ આગળ વધશું। કાલે પણ મેં તમને બે આકૃતિ વાળા દાખલા છે કરાવેલા હતા, સાથે સાથે તમે લોકોએ પ્રેક્ટિસ વર્કમાંથી એની પ્રેક્ટિસ કરી હશે, બરોબર છે। खास करीने मित्रों, आ बधा जे मापने लगता स्वाध्याय छे ने सूत्र उपर आधारित होय छे। तो ज्यां सुधी तमारा सूत्र छे नबळा रहेशे ने, त्यां सुधी आ स्वाध्याय आपणे नबळू गणवानुं रहेशे। जेम तमे समबाजु, समांतर बाजु, त्रिकोण, समलंब आना सूत्र जेटला तमे कड़ाकड करी नाखेला छे एटला ज कड़ाकड सूत्र छे ए तमे मित्रों पृष्ठफळने लगता करी नाखजो। कारण के आमां पण आकृतिओ छे समघन, लंबघन अने खास करीने नळाकार, आने लगती आकृतिओना दाखला छे ने आपणे समझवाना छे। तो आजे आपणे चार आकृतिवाळा दाखला समझवाना छीए, अने आ दाखला समझाई जाय त्यारबाद तमे आ रीतना दाखला छे ए प्रेक्टिस वर्कमांथी गणी शकशो। आ मित्रो प्रयत्न करवाना छे, गणितमांथी पाठ्यपुस्तकमां प्रयत्न करवाना दाखला छे। एक उपरनुं छे, एक पेलू प्रयत्न छे, अने आ छे नळाकारने लगतुं बीजुं प्रयत्न छे। तो अहीं मैं एक आकृति आपेली छे तमने, एमां आकृतिमां दर्शावेला एनुं पृष्ठफळ अने घन बीनुं पार्श्व पृष्ठफळ शोधवानुं छे। तो पार्श्व पृष्ठफळ एटले आपणे खबर छे, अने घन कीधो छे एटले मित्रो समघन समझवानुं। शुं समझवानुं छे? समघन। अने जो लंबघन होत तो पछी आपणे चोखपटथी आपी दे। अने साथे साथे आकृतिनी अंदर पण तमने जो लंबाई, पहोळाई अने ऊंचाई बधुं 10-10 आपेलुं छे। रेडी? एटले 10-10 आपेलुं छे, एनो अर्थ एवो छे के आ समघन छे। तो समघननुं पृष्ठफळ शुं छे? तो के समघनने मैं वात करी एम 6 पृष्ठो होय छे, 6-6 पृष्ठो छे, एना क्षेत्रफळ समान होय छे। एक जे पृष्ठ छे ए चोरस छे, एटले एल गुणिया एल, तो एल नो स्क्वेर, एवा 6 पृष्ठो एटले 6L स्क्वेर थशे। तो समघन एनું પૃષ્ઠફળ શોધવાનું છે મિત્રો। તો 6L સ્ક્વેર 6 ગુણ્યા L એટલે 10 નો વર્ગ 100 થશે, 100 ગુણ્યા 6 બરાબર 600 સેમી સ્ક્વેર થશે। હવે જે સમઘન B છે એનું પાસવો, પાસવો એટલે કે ઉપરનું કાઢી નાખો અને નીચેનું તમે કાઢીને, પાસવો એટલે ફરતી બાજુનું માપ તમે લેશો એટલે 4 પૃષ્ઠો વધશે। તો સમઘન B નું પાસવો પૃષ્ઠફળ જો 4 પૃષ્ઠો વધે છે એટલે 4S સ્ક્વેર થશે। 1L સ્ક્વેર એટલે 1 પૃષ્ઠનું ક્ષેત્રફળ છે, હવે 4 પૃષ્ઠનું ક્ષેત્રફળ તો 4L નો સ્ક્વેર। જેટલા મિત્રો તમે સૂત્ર સમજીને યાદ રાખશો ને, એટલો તમને વધારે વધારે દાખલાઓમાં બેનિફિટ રહેશે, ઠીક છે। તો 4 ના 4 8 નો સ્ક્વેર એટલે 64, 64 ચોકા 256 સેમી સ્ક્વેર થઈ જશે। આ બે આકૃતિઓ છે એ ઘનાકાર આકૃતિ, એના પૃષ્ઠફળ છે આપણે અહીં શોધેલા છે। ત્યારબાદ મિત્રો હવે જે આકૃતિ આવે છે નળાકારને લગતી આકૃતિ છે। તો નળાકારમાં પણ આપણે ખબર છે કે આપણે સૂત્ર લખેલું છે કે નળાકાર છે તો વક્ર સપાટી જો ખાલી આપણે એને જોતી હોય તો 2πRh થાય। એમાં પાઈ ગ્રીક મૂળાક્ષર છે જેનું મૂલ્ય કાંઈ ન કીધું એટલે 22/7 લઈ લેવાનું થશે, જે તમે લોકો જાણો છો 22/7। તો નળાકારની જ્યારે વક્ર સપાટી માત્ર કહીએ કે જેમાં તળિયું ઉપર નથી આવતું, મથાળું ઉપર નથી આવતું, ત્યારે 2πRh એવું સૂત્ર આપણે મૂકવું પડે। પણ જ્યારે તમને એમાં એમ કહેશે કે ભાઈ એવું નળાકાર છે જેમાં તળિયું છે મથાળું નથી, તળિયાવાળું ખુલ્લું નળાકાર કહેવાય, એને શું કહેશું આપણે? તળિયાવાળું ખુલ્લું નળાકાર, બરોબર છે। તળિયાવાળું ખુલ્લું નળાકાર આપણે લઈએ તો એમાં મેં તમને સૂત્ર છે એ સમજાવેલું છે, એમાં સૂત્ર ક્યુ મૂકું? πr કૌંસમાં 2h + r આપણે મૂકીએ છીએ। જ્યારે અહીં જે નળાકાર આપણે આપેલા છે એ નળાકારમાં તો આપણે બધી સપાટી લેવાની છે, એટલે કે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। તો નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે વક્ર સપાટી વત્તા તળિયું એટલે πr² અને મથાળું એટલે πr² તો બે વખત πr² તો 2πr² થઈ જશે, એટલે સૂત્ર આપણી પાસે 2πr કોમન નીકળી જશે અને વધશે r + h અથવા તો h + r કે તો પણ ચાલશે। રેડી? તો નળાકારનું કુલ પૃષ્ઠફળ, અહીં નળાકારની ઊંચાઈ જો મિત્રો 8 આપેલી છે, અહીં આપણે ત્રિજ્યા 14 આપેલી છે એટલે કે r છે એ 14 છે, બરોબર છે। ઊંચાઈ એટલે કે h છે એ 8 છે અને પાઈ ગ્રીક મૂળાક્ષર 22/7। સૂત્ર છે નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r + h, 2 ના 2 પાઈ એટલે 22/7 r એટલે 14 જો છે।
રેડી આર એટલે 14 પ્લસ 8 આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે અહીંયા સરવાળાનો સંબંધ છે 7 2 14 ઉડાડો 22 2 44 44 2 88 આવી ગયા 14 ને 8 22 બંનેનો ગુણાકાર 1936 સેમી સ્ક્વેર આ નળાકારનો કુલ પૃષ્ઠફળ થઈ જશે હવે આગળ જુઓ તમે એ બીજો નળાકાર આપેલો છે એનું કુલ પૃષ્ઠફળ અહીં મિત્રો આ આડો પાળેલો એક નળાકાર છે જેની આ ઊંચાઈ થશે એને આપણે 2 મીટર કહેશું ઊંચાઈ કેટલી છે 2 મીટર જ્યારે આ નળાકારનો વ્યાસ છે જ્યાં અહીં આપેલો છે આ નળાકારનો વ્યાસ આપણે આપેલો છે 2 મીટર એની ત્રિજ્યા અડધી થશે 1 મીટર જો વ્યાસ એટલે d d r છે d કરતા અડધો એટલે 1 મીટર થઈ ગયું છે પાઈ એટલે 22/7 તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર અહીં પણ લગાવી દઈએ 2 પાઈ r કૌંસમાં r + h થશે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r એટલે 1 1 + 2 એટલે 3 થઈ જશે અહીં મિત્રો ધ્યાન આપજો ખાસ જો છેદ નથી ઉડતેલા 22 2 44 44/7 7 મૂકી દીધા છે મેં અને ગુણ્યા 2 ને 1 3 છે હવે 44 તરી તમે કરી નાખજો છેદમાં 7 એટલે મિશ્રમાં જવાબ તમે લઈ લેજો એ ગણતરી તમને આવડે છે આટલા દાખલા તમારે ગણવાના થશે અને પાકીટમાં ઉતારી લેજો પછી આને લગતા દાખલા પ્રેક્ટિસ વર્કમાં છે એ પણ તમારે કરવાના થશે નેક્સ્ટ દાખલા છે હવે આપણે સ્વાધ્યાયના અંદરના લેશું પણ નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી આવજો નમસ્કાર